Hello, good morning student. I am assistant professor Khushali Nakum. Welcome to online Gitanjali virtual classes platform. Aje apde commercials awareness vichhe half an hour che apde study karvana che. Commercial awareness e bo wide topic che ane bo nalaj tamaru aje gain thavanu che. આજે છે હું બેઝિક થિંગ્સ તમને કહેવાની છું કે કોમર્શિયલ્સ અવેરનેસ શું છે, તમને કેવી રીતના હેલ્પફુલ થશે અને તમે એનો કેવી રીતના યુઝ કરી શકશો તમારી લાઈફમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ અવેરનેસ યુ ઓલ નો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અવેરનેસ. અવેરનેસ એટલે કે લાઇકવાઇઝ કે આપણે આજે કોવિડ-19ના પેનિક પીરિયડમાં છીએ, સિચ્યુએશન્સમાં છીએ, તો અત્યારે મેડિકલ્સ અવેરનેસ છે એ આપણા માટે બધા માટે છે એ વધી ગઈ છે. તો એવી જ રીતના આપણે લાઈફમાં એટલે કે આપણી પોતાની લાઈફમાં પણ આપણે આપણી આજુબાજુ શું થઈ રહ્યું છે તો એના માટે અવેર રહેવું પડશે. તો કોમર્શિયલ અવેરનેસ એટલે એ જ કે તમારે ફ્યુચર્સમાં અથવા તો તમારા બિઝનેસમાં અથવા તો તમે કોઈ પણ જગ્યાએ જોબ કરો છો તો એક્ઝેક્ટ ટાઈમ શું થઈ રહ્યું છે અને એના લીધે ફ્યુચર્સમાં એની ઇફેક્ટ શું થવાની છે એ આખું તમે જે સ્ટડી કરો અથવા તો તમે કોઈ પણ પ્રકારના ડિસિઝન્સ લો એ કોમર્શિયલ્સ અવેરનેસ દ્વારા જ લઈ શકો છો. તો લેટ સ્ટાર્ટ. વોટ એવર સેક્ટર યુ વર્ક ઇન, ઇકોનોમિક્સ, પોલિટિકલ, મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી ઓલ અફેક્ટ ધ બિઝનેસ. એટલે કે કોઈ પણ સેક્ટરમાં તમે વર્ક કરવાના છો કે આજે તમારો ઇન્ટરેસ્ટ છે કોઈ ઇકોનોમિકમાં છે, પોલિટિકલમાં છે, અથવા તો કોઈ તમે મેનેજમેન્ટ ફિલ્ડ લ્યો છો અથવા તો ટેકનિકલ ફિલ્ડ લ્યો છો, વિચ એવર યુ ઇન્ટરેસ્ટેડ ઇન, તો આમાં છે એ તમે કોઈ પણ સેક્ટર્સમાં બીજાથી આગળ કઈ રીતના રહી શકશો. કેમકે આજે છે એ કોમ્પિટિશન્સ એરા છે અને જો તમે બીજાથી આગળ નહીં રહી શકો તો તમે માર્કેટમાંથી ફાયર અથવા તો ફેંકાઈ જશો. સો હાઉ ડુ યુ સ્ટે અહેડ ઓફ ધી ગેમ, બિકોઝ કે આ વર્લ્ડ છે એ ગેમ છે, તો આ ગેમ છે એમાં તમે આગળ કેવી રીતના રહી શકશો એનો એક જ આન્સર છે એ છે કોમર્શિયલ્સ અવેરનેસ. એમાં ફર્સ્ટ છે વોટ, કે તમને કોમર્શિયલ્સ અવેરનેસનો એક એક્ઝામ્પલ આપું કે આજે છે એ આપણે કોઈ પણ મોબાઈલ છે અથવા તો આપણું લેપટોપ છે અથવા તો કોઈ પણ સિસ્ટમ છે એને આપણે અપડેટ રાખવી પડે. કે લાઇકવાઇઝ 7 અપડેટ આવી ગયું છે તો 10th ફર્ધર આવે છે તો આપણે તરત અપડેટ કરીએ છીએ. વાય? એનું એક રીઝન છે કે જો આપણે કોઈ પણ આપણા મોબાઈલ અથવા તો આપણા લેપટોપને આપણે અપડેટ નહીં રાખી તો એનું શું થશે કે સ્લો ચાલવા માંડશે, એમાં વાયરસ આવશે અથવા તો XYZ પ્રોબ્લેમ આવશે. તો એવી જ રીતના આપણે આપણી પોતાની જાતને, પોતાના સેલ્ફને અપડેટ રાખવાનું છે. જો આપણે નોલેજ ગેઇન નહીં કરી અથવા તો અપડેટ નહીં રહી તો ફ્યુચર્સમાં અથવા તો અત્યારે વર્લ્ડમાં શું ચાલી રહ્યું છે તે આપણને ખબર નહીં પડે. એટલે આ એનો મિનિંગ છે, સિમ્પલ મિનિંગ. કોમર્શિયલ્સ અવેરનેસ કેન બી સિમ્પલી ડિફાઈન એઝ સ્ટેઇંગ અપ ટુ ડેટ ઓન ડેઇલી હેપનિંગ એન્ડ ધ ડેવલપમેન્ટ ઇન ધ બિઝનેસ એન્ડ કોમર્શિયલ્સ વર્લ્ડ. એટલે કે અપ ટુ ડેટ એટલે કે આજે વર્લ્ડમાં શું થઈ રહ્યું છે એ તમારે જાણવું ઘટે. કે લાઇકવાઇઝ કે આપણે રોજ ન્યૂઝ છે એ રીડ કરતા હોય અથવા તો આપણી ફિલ્ડ છે લાઇકવાઇઝ કે કોઈ મેનેજમેન્ટ ફિલ્ડ છે તો મેનેજમેન્ટ ફિલ્ડમાં અત્યારે શું છે, ફ્યુચરમાં શું થવાનું છે આપને ખબર છે. કે અત્યારે છે લાઇકવાઇઝ કે ઈ લર્નિંગ છે એ અત્યારે લાઇકવાઇઝ કે બહુ છે એ અત્યારે એડવાન્સ લેવલ ઉપર છે. બિકોઝ કે તમને ખબર છે કે અત્યારે પીરિયડ એવો છે કે કોઈ છે એ ફેસ ટુ ફેસ અથવા તો ક્લાસરૂમ ટીચિંગ્સ છે એ લઈ શકે એમ નથી. તો અત્યારે છે ઈ લર્નિંગ પ્લેટફોર્મ છે એ બહુ ફેમસ બન્યું છે. તો ગીતાંજલિ પણ આવું જ એક સારું એવું પ્લેટફોર્મ છે એ પૂરું પાડે છે. તો એના દ્વારા છે એ તમે તમારું નોલેજ છે એ ગેઇન કરી શકશો. તો ઇટ્સ અ પાર્ટ ઓફ ધ કોમર્શિયલ્સ અવેરનેસ. એવી જ રીતના તમે તમારી ફિલ્ડમાં પણ અત્યારે શું થઈ રહ્યું છે એ તમારે ડેઇલી ટુ ડેઇલી અથવા તો વીકલી ટુ વીકલી તમારે અપડેટ રાખવું પડશે ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ગોઈંગ ઓન ઇન ધ વર્લ્ડ. બિકોઝ કે આજે છે એ કોઈ ફર્ધર આપણે કોઈ ઇન્ડિયા માટે છે એ કોઈ લિમિટેડ નથી રહ્યું. આપણા બિઝનેસ છે અથવા તો કોઈ પણ પ્રોફેશન્સ છે એ વર્લ્ડ વાઇડ છે, એ બધા મેનેજ કરતા હોય. અત્યારે છે એ વર્લ્ડ છે એ આખું એક નાનું સિટી કહીએ એવું બની ગયું છે. તો આજે છે એ તમારે ખાલી ઇન્ડિયા નહીં, તમારા સિટી નહીં, પણ આખે આખા વર્લ્ડમાં શું થઈ રહ્યું છે એનું અપડેટ તમારે ડેઇલી રાખવું પડશે. હવે તમે એ તો સમજી લીધું કે કોમર્શિયલ્સ અવેરનેસ એટલે થાય શું. હવે તમને એ પ્રશ્ન થશે કે મેં જાણી લીધું કે કોમર્શિયલ્સ અવેરનેસ એટલે કે આ થાય, પણ એ મને યુઝ કેવી રીતના થશે અથવા તો મારી ડેઇલી લાઈફમાં કેવી રીતના યુઝ થશે. તો લાઇકવાઇઝ કે અત્યારે તમે સ્ટુડન્ટ છો, કાં તો તમે બિઝનેસ કરવાના છો ફ્યુચરમાં અથવા તો રનિંગ બિઝનેસ છે તમારો, કાં તો તમે જોબ કરો છો અથવા તો ફર્ધરમાં કોઈ જોબ માટે રિક્રુટ થવાના છો,
તો આ ત્રણેય માટે છે એ કોમર્શિયલ અવેરનેસ છે એ બેસ્ટ વસ્તુ છે. એમાં ફર્સ્ટ છે બેટર ડિસિઝન્સ. બેટર ડિસિઝન્સ ત્યારે તમે લઈ શકો કે જ્યારે તમને કોઈ પણ ફિલ્ડનું જનરલ નોલેજ હોય, કે આજે છે તમે ટ્વેલ્થ પાસ આઉટ કર્યું કોમર્સ સાયન્સ કે આર્ટ્સમાં, પણ ફર્ધર તમને કોઈ નોલેજ નથી કે મારી માટે છે એ કઈ, લાઈકવાઇઝ કે બીકોમ કે બીબીએ કઈ વસ્તુ છે એ હું ઇન્ટરેસ્ટેડ છું, તો આ કેવી રીતના ખબર પડશે? તો કે તમારે છે એ ડેઈલી રીડિંગ કરવું પડશે કે તમને ખબર હોવી જોઈએ કે મને કઈ ફિલ્ડમાં છે ઇન્ટરેસ્ટ છે. એટલે આના માટે તમારે શું કરવું પડશે, પહેલાં અવેર થવું પડશે, તો જ છે એ તમે બેટર ડિસિઝન લઈ શકશો. એટલે ફર્સ્ટ છે કે તમારે ડિસિઝન્સ લેવાનું છે તમારા ફિલ્ડનું, કે વિચ વન ઇઝ ધ બેટર ફોર મી. બુસ્ટ યોર કોન્ફિડન્સ. સેમ વે છે કે લાઇકવાઇઝ કે તમે કોઈ પણ જગ્યાએ છે ઇન્ટરવ્યૂ દેવા જાઓ છો, તો આજે છે એ કોમ્પિટિશન્સ એટલી બધી વધી ગઈ છે કે આજે તમને પણ ખબર છે કે ગવર્મેન્ટ જોબ, એક આપણે સામાન્ય ગવર્મેન્ટ જોબ જોતી હોય તો પણ કેટલી બધી છે એ આપણે એક્ઝામ પાસ આઉટ કરવી પડશે, ઇન્ટરવ્યૂ પાસ આઉટ કરવું પડશે. જ્યારે પ્રાઇવેટ સેક્ટરમાં પણ એ જ છે કે જ્યારે તમે કોઈ સારી ફિલ્ડમાં અથવા તો સારી પોઝિશન્સ ઉપર તમારે જોબ જોતી હોય તો તમારે બહુ બધું નોલેજ હોવું જોઈએ. અને જ્યારે નોલેજ, કોન્ફિડન્સ ક્યારે આવશે કે જ્યારે તમને કોઈ તમારી ફિલ્ડનું નોલેજ હશે, કે લાઇકવાઇઝ કે આઈ એમ બિલોંગ ટુ કોમર્સ, તો મને કોમર્સનું પૂરું નોલેજ હશે તો હું કોઈ પણ કોઈ બી જગ્યાએ ઇન્ટરવ્યૂમાં જઈશ, કોઈ બી જાતનો ક્વેશ્ચન આવશે તો મારો કોન્ફિડન્સ છે એ સારો હશે. એટલે કે કોમર્શિયલ અવેરનેસ દ્વારા તમે ડેઈલી રીડ કરતા હશો, કેમ કે આજે ઇન્ટરવ્યૂ લેવા જાઓ એટલે તમને કરંટ પૂછશે, તો કરંટ ત્યારે જ ખબર પડશે કે જ્યારે તમે અત્યારે શું થઈ રહ્યું છે વર્લ્ડમાં એનાથી અવેર હોય. એટલે કે બેસ્ટ થિંગ્સ એ છે કે જો તમે ડે ટુ ડે તમારું અપડેટ રાખશો તો તમારો કોન્ફિડન્સ લેવલ છે એ પણ બૂસ્ટ થશે. જનરેટ ન્યૂ આઈડિયાઝ બેસ્ટ વસ્તુ છે. કે લાઇકવાઇઝ કે તમને નોલેજ હોય કે આજે છે યુ નો કે મેં આઈ એમ ધ બિઝનેસ પર્સન્સ અને આજે મેં રીડ કર્યું કે મારી કોમ્પિટિટર કંપની છે કોઈ સારી એવી પ્રોડક્ટ છે એ લોન્ચ કરે છે, અને ફ્યુચર્સમાં છે કે આજે છે એ આપણે જોઈએ છીએ સર્વિસ સેક્ટર્સ છે એ બહુ બૂમ લેવલમાં ચાલે છે, અને ફ્યુચર્સમાં પણ સર્વિસ સેક્ટર્સ છે વધારેમાં વધારે પ્રગતિ કરવાનું છે. કે ભાઈ કે આજે છે મોસ્ટ ઓફ ધ બિઝનેસ છે એ સર્વિસ ઉપર ડિપેન્ડ કરે છે, કેમ કે આખું વર્લ્ડ છે એ બિઝી થવા માંડ્યું છે. તો ધેટ રીઝન્સ જનરેટ ન્યૂ આઈડિયા. હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપીશ અત્યારનું, કે અત્યારે આપણે ખબર છે કે પેનિક પીરિયડ ચાલે છે, હોટલ્સ રેસ્ટોરન્ટ એ બધું બંધ છે. જ્યારે ફ્રાન્સમાં એક રેસ્ટોરન્ટ પર્સન છે એનો ન્યૂ આઈડિયા જનરેટ કર્યો, અને એને એવું રેસ્ટોરન્ટ છે એ ઓપન કર્યું કે જે સોશિયલ ડિસ્ટન્સ સાથે છે રેસ્ટોરન્ટ, અને એને સ્ટડી કરીને આ ન્યૂ આઈડિયા છે એ જનરેટ કર્યો. તો આજે એનો બિઝનેસ છે એ તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ છે એ બહુ સારો એવો રન કરે છે. તો આ ન્યૂ આઈડિયા ક્યાંથી આવ્યો એને? કે ડેઈલી ટુ ડેઈલી અપડેટ રહ્યો કે અત્યારે છે આ પેનિક પીરિયડમાં, કેમ કે એનો બિઝનેસ તો ચાલશે નહીં તો એના માટે એને કાંઈક તો કરવું જ પડશે. તો સેમ વે આપણે અત્યારે બીજા એક્ઝામ્પલ લઈ, કે લાઇકવાઇઝ કે બિગ બજાર છે, તો અત્યારે એવો પીરિયડ છે કે લોકો જઈને શોપિંગ નથી કરી શકતા, તો એને શું કર્યું છે કે એની ઓનલાઈન તમે છે એ ઓર્ડર આપી શકો છો, અને વિધિન ધ અવર છે એ તમારો ઓર્ડર છે એ તમારી ઘરે પહોંચી જાય છે. તો આ જનરેટ ન્યૂ આઈડિયાને ક્યાંથી આવ્યો? કેમકે એને છે એ એના કસ્ટમર્સથી લોયલ રહ્યા, અને એનું ધ્યાન રાખ્યું કે જો એના કસ્ટમર સેટિસ્ફાઈ નહીં હોય તો એ શું થશે કે ફર્ધર કોઈ કે લાઇકવાઇઝ કે રિલાયન્સ છે કે એમાં છે મૂવ ઓન થઈ જશે. એટલે એના કસ્ટમર્સને છે એ પોતાની પાસે જ રાખવા એ ન્યૂ આઈડિયા છે એ જનરેટ કરે છે. તો આ ન્યૂ આઈડિયા કેવી રીતના આવે છે? કેમકે એ વર્લ્ડમાં અવેર રહે છે અને પોતાના કસ્ટમર સાથે શું કરે છે, કનેક્ટ રહે છે. સોલ્વ પ્રોબ્લમ મોર ઇફેક્ટિવલી. કે આજે આપણે ખબર છે કે બહુ બધા પ્રોબ્લેમ્સ આવે છે, કે આપણે જે અત્યારે સિચ્યુએશન્સ છે, તો સોલ્વ પ્રોબ્લેમ્સ એટલે એક તો ફર્સ્ટ ઓફ ઓલ હું બેસ્ટ એક્ઝામ્પલ આપણે ખબર છે કે આપણે ઈ લર્નિંગ કરી છે, તો આ બેસ્ટ સોલ્વિંગ પ્રોબ્લમ છે કે તમે તમારા ઘરે બેઠા છે એ ઓનલાઈન છે એ સ્ટડી કરી શકો છો. તમે તો સ્ટડી કરી શકો છો, ગ્રુપમાં પણ તમે સ્ટડી કરાવી શકો છો કે ફર્ધર લિંક છે એ શેર કરીને. તો અત્યારે ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ છે કે જે સોલ્વ કરવાના છે, કે લાઇકવાઇઝ કે અત્યારે પર્સન્સ છે કોઈ બહાર નથી જઈ શકતું, તો ઘણી બધા એવા યુ નો કે સ્વયંસેવકો છે કે જે એના ઘરે છે એ વસ્તુ પહોંચાડે છે. અથવા તો આપણે બીજા પ્રોબ્લેમ્સ જોઈએ તો એક અમૂલનું બેસ્ટ એક્ઝામ્પલ આપું, કે અત્યારે એવો સિચ્યુએશન્સ છે કે એનું મિલ્ક છે એ બહુ જાજુ કન્ઝ્યુમ અથવા તો સેલ નથી થતું, તો એને શું કર્યું કે એ મિલ્કમાંથી એને ચોકોબાર અથવા તો આઈસ્ક્રીમ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે.
અને એ ચોકોબારના એને 5 રૂપીઝ છે એ ડાઉન કરી દીધા છે. લાઇકવાઇઝ કે પ્રાઇસ છે એને ડિક્રીઝ કરી દીધી છે 5 રૂપીઝ. શું કામ એને? અને એની એડ છે એ કેમ આપે છે કે આપણે અમૂલની મિલ્ક જેમાં આવે છે એમાં એ એડ આપે છે. તો એને પ્રોબ્લેમ સોલ્વ કઈ રીતના કર્યો? એનો એડવર્ટાઇઝમેન્ટ દ્વારા અને એની પ્રાઇસમાં ડિક્રીઝ કર્યો એના દ્વારા. તો એનો છે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. તો એનું છે એ પાછું સેલિંગ છે એ વધે છે. તો આવી રીતના દરેક બિઝનેસ પર્સન છે તો એને પ્રોબ્લેમ સોલ્વ કરવા પડશે. આજે આપને ખબર છે કે ટુરિસ્ટ બિઝનેસ છે અથવા તો કોઈ એવા બિઝનેસ છે કે અત્યારે બહુ ડિક્લાઇન સ્ટેજમાં છે, બરાબર? તો એને પણ એનું વિચારવું પડશે કે એને પણ એના બીજા રસ્તા કાઢવા પડશે કે આ પીરિયડમાં છે એ કેવી રીતના છે એ પોતાના કસ્ટમર્સને છે એ સાચી શકે. બીકોઝ કે અત્યારે એવો પીરિયડ છે જો એ પોતાના કસ્ટમર સાથે કનેક્ટ નહીં રહે તો એના કસ્ટમર્સ છે એ ખોઈ બેસે. નેક્સ્ટ પોઈન્ટ છે નો યોર ઇન્ટરેસ્ટ માર્કેટ. યસ, બેસ્ટ થિંગ્સ કે મેં કીધું કે તમે કોઈ પણ એજ્યુકેશન ફિલ્ડ સિલેક્ટ કરો છો અથવા તો તમે કોઈ બિઝનેસ કરો છો અથવા તો તમે કોઈ જોબ કરો છો, તમે એવો જ ટોપિક અથવા તો એવી જ જોબ અથવા તો એવો જ બિઝનેસ કરો કે જેમાં તમે ઇન્ટરેસ્ટેડ છો. કે લાઇકવાઇઝ કે મને ઇન્ટરેસ્ટ છે કે કોઈ બિઝનેસ છે કે સર્વિસ બિઝનેસ છે તો હું એ જ કરીશ. શું કામ એને? કેમ કે જેટલો ઇન્ટરેસ્ટ હશે એટલું હું અવેર રહેવાની વધારે ટ્રાય કરીશ. સેમ વે કે આજે છે એ તમને કોઈ એમ કે તમારો ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે પેઇન્ટિંગ, તો તમને કોઈ એમ કે આ આર્ટ કરવાનું છે તો તમે અવેર થઈ જશો કે યસ કે બેસ્ટ આર્ટ શું છે, અત્યારે કોમ્પિટિશન્સમાં શું ચાલે છે, કઈ ટાઈપનું આર્ટ્સ કરીશ. શું કામ એને? વાય? બીકોઝ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ સબ્જેક્ટ. તો એવો જ સબ્જેક્ટ તમે સિલેક્ટ કરો તમારા પ્રોફેશન્સ માટે કે બિઝનેસ માટે કે તમે ઇન્ટરેસ્ટેડ છો. એટલે કે શું થશે? બેસ્ટ વે કે તમે તમારો ઇન્ટરેસ્ટનો માર્કેટ ફાઇન્ડ આઉટ કરશો. માર્કેટ મીન્સ કે અત્યારે માર્કેટ એટલે કે તમારા કસ્ટમર્સ, વોટ ગોઈંગ ઓન ઇન ધ માર્કેટ. માર્કેટમાં બધું આવી જશે, પોલિટિકલ ફેક્ટર્સ આવી જશે, ઇકોનોમિક ફેક્ટર, ગવર્મેન્ટ લો, ટોટલી વસ્તુ તમારે જાણવાની છે. બીકોઝ કે તમારે તમારું એનાલિસિસ છે 360 ડિગ્રીએ કરવાનું છે. કે એવું નથી કે માર્કેટમાં શું થઈ રહ્યું છે તો એક જ વસ્તુ કે તમારા કસ્ટમર્સને જ જોવાના છે, નહીં. કસ્ટમરનું પરસેપ્શન્સ તો તમારે જોવાનું છે. કેમકે તમારા બેસ્ટ વે અથવા તો લોયલ તમારું બિઝનેસ જેનાથી ચાલે છે એ તમારા કસ્ટમર છે. કસ્ટમર ઇઝ ધ ગોડ. પણ બીજા કોઈ પણ ફેક્ટર છે, પોલિટિકલ ફેક્ટર છે, એ પણ તમે છે એ નજરઅંદાજ ના કરી શકો. કેમકે એક્ઝામ્પલ આપું તો આજે છે એ આપણે બીજેપી ચાલે છે અને ફ્યુચર્સમાં ઇનકેસ કે કોંગ્રેસ આવે તો ઘણા બધા એવા ડિસિઝન્સ છે કે જે ફરી જશે. અથવા તો તમારો બિઝનેસ છે કોઈ અબ્રોડ બોર્ડર છે, લાઇકવાઇઝ કે એક્સપોર્ટનો બિઝનેસ છે, તો નવી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આવશે. તો તમારે એ અવેર રહેવું પડશે, અપ ટુ ડેટ રહેવું પડશે કે યસ તો હવે આ સિચ્યુએશન્સ આવી તો હું શું કરું. લાસ્ટ પોઈન્ટ, વાય અન્ડરસ્ટેન્ડ ધ કોમ્પિટિશન્સ. પહેલાં એવું હતું કે 1991 પહેલાં કે જ્યારે એલપીજી નહોતું આવ્યું ત્યારે શું હતું કે કસ્ટમર્સને ધ્યાનમાં નહોતા રાખવામાં આવતા. મેન્યુફેક્ચરિંગ ઇઝ ધ મેઇન પાર્ટ ઓફ ધ બિઝનેસ. કે મેન્યુફેક્ચરિંગ કરી નાખે અને લોકો એ જ છે એ સેલ આઉટ કરતા. બટ આફ્ટર ધ 1991 એલપીજી જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયું, લિબરલાઇઝેશન્સ, પ્રાઇવેટાઇઝેશન્સ એન્ડ ગ્લોબલાઇઝેશન્સ, તો આજે તમે જોવો છો કે ઘણી બધી એવી કંપની છે કે જે ઇન્ડિયામાં આવી છે. કે લાઇકવાઇઝ કે બ્રાન્ડેડ કંપની છે, એડિડાસ છે, ફોનમાં જોઈએ તો આઈફોન છે, ઘણા બધા કે આજે આપણે સવારથી સાંજ સુધી આપણે ડેઈલી પ્રોડક્ટ યુઝ કરીએ છીએ એમાં તમે યુ નો કે એમાં લખ્યું હોય કે મેન્યુફેક્ચરિંગ બાય, તો પીએનજી આપણે તમને ખ્યાલ નહીં હોય કે પીએનજીની આપણે દિવસમાં 2 તો એવી પ્રોડક્ટ હશે જ કે આપણે દિવસમાં પર પર્સન યુઝ કરતા હશું. તો આ પ્રોડક્ટ કોના બેઝિસ છે કે ફોરેન બેઝિસ છે. તો કોમ્પિટિશન્સ ઇન્ડિયામાં એટલી વધી ગઈ છે કે આપણે છે એ અપ ટુ ડેટ રહેવું પડશે. તમારા બિઝનેસને બીજા બિઝનેસથી લોકલ લેવલે કેવી રીતના છે એ આગળ કરવું એ તમારે થિંકિંગ કરતું રહેવું પડશે. એવી જ રીતના છે ઘણી બધી કંપની છે કે જે આપણા ઇન્ડિયાની કંપની છે એ બહુ સારી એવી કોમ્પિટિશન્સ આપે છે. તો આપણે એ કોમ્પિટિશન્સનો સામનો કરવા માટે એની પોલિસી કે એ કઈ રીતના વર્ક કરે છે કે એ ક્યું ન્યૂ છે. લાઇકવાઇઝ કે બેસ્ટ એક્ઝામ્પલ આપું કે કોઈ પણ કંપની છે અથવા તો કોઈ પણ મોબાઈલ કંપની છે એ પોતાનો મોબાઈલ લોન્ચ કરશે ન્યૂ વર્ઝન્સ, તો ફર્ધર વિધિન અ વીક એની જ કોમ્પિટિટર કંપની છે એ પોતાનો ન્યૂ મોબાઈલ લોન્ચ કરશે. વાય? કેમ કે કોમ્પિટિશન્સ એરા છે કે જો એ કસ્ટમર્સને સેટિસ્ફાય નહીં કરે અથવા તો જો એ કસ્ટમર્સને ન્યૂ થિંગ્સ નહીં આપે તો એ આ કોમ્પિટિશન્સમાં ટકી શકશે નહીં. આ તો એક બિઝનેસની વાત થઈ, આ બધા બિઝનેસમાં લાગુ પડે. અત્યારે આપણને ખબર છે કે સ્વિગી અને ઝોમેટો બેસ્ટ કોમ્પિટિટર છે અત્યારે ઇન્ડિયામાં.
તો એ લોકો શું કરે છે, એક ઓફર આપે છે તો સામે છે એ બીજા પણ ઓફર આપે છે, ડિસ્કાઉન્ટ આપે છે, કૂપન આપે છે. વાય? કેમ કે તેને ખબર છે કે આ બે કોમ્પિટિશન્સમાં છે એ બહુ સારી એવી, અને આ કોમ્પિટિશન્સને લીધે ફાયદો કોને થશે, કસ્ટમર્સને થશે. પણ તમારે કસ્ટમર્સને સેટિસ્ફાય કરવાના છે, એટલે તમારે માર્કેટની કોમ્પિટિશન્સનું સ્ટડી કરતું રહેવું પડશે. એ તમે સ્વોટ એનાલિસિસ દ્વારા પણ તમે સ્ટડી કરી શકો છો. હવે આપણે સ્ટડી કર્યું કે વાય, કે શા માટે છે એ મારે કોમર્શિયલ્સ અવેરનેસ રહેવું પડે. તો તમને આ બધા મેં પોઈન્ટ્સ કીધા કે કોમ્પિટિશન્સ, ન્યૂ આઈડિયા, કોન્ફિડન્સ માટે છે એ તમારે અવેર રહેવું પડશે. નેક્સ્ટ છે હાઉ. હવે તમને ખબર તો પડી ગઈ કે શા માટે છે એ મારે અવેર રહેવું પડશે. હવે તમારો ક્વેશ્ચન્સ એ થાય કે હું બધું નોલેજ છે અથવા તો કરંટ નોલેજ છે એ ક્યાંથી ગેઇન કરું, એમ કે એવા ક્યાં સોર્સ છે કે જ્યાંથી હું છે એ કોમર્શિયલ્સ અવેરનેસ અથવા તો મારી સેલ્ફને છે એ અપડેટ રાખી શકું. તો ફર્સ્ટ છે રીડ ધ પ્રેસ, ન્યૂઝ એન્ડ બિઝનેસ સેક્શન્સ. રીડ ધ પ્રેસ એટલે કે રીડ ધ ન્યૂઝ, એટલે કે ન્યૂઝ એટલે કે હું લોકલ કોઈ આપણે ન્યૂઝ પેપર આવે છે એ તો રીડ કરવાના જ છે, પણ હું અહીંયા જે બિઝનેસ ન્યૂઝ પેપર છે એની વાત કરું છું. કે લાઇકવાઇઝ છે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, ઇકોનોમિક ટાઈમ્સ છે, બિઝનેસ સ્ટાન્ડર્ડ છે, કે જે બિઝનેસ ન્યૂઝ પેપર છે, તો તમારે એ રીડ કરવાના. એમાં ઘણા બધા એવા સારા એવા આર્ટિકલ્સ અથવા તો ઘણી વાર એ પણ આપ્યું હોય, આખો કેસ સ્ટડી આપ્યો હોય છે કે આ કંપની છે એનું ફ્યુચર પ્લાનિંગ શું છે, અથવા તો એને લાસ્ટ યર શું કર્યું છે, અથવા તો તમે ઘણી બેંક રેટ પણ, અથવા તો એમાં ઘણા બધા રિસર્ચ પેપર્સ પણ આપ્યા હોય છે રિસર્ચ કરીને. તો એના દ્વારા છે એ તમે તમારા બિઝનેસને અકોર્ડિંગ જે ન્યૂઝ છે, આખું ન્યૂઝ પેપર રીડ કરવાનું નથી કહેતી, પણ તમારું જો ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે, સર્વિસ સેક્ટર છે, તો એ સર્વિસ સેક્ટર્સના જેટલા ન્યૂઝ છે એ તમે રીડ કરો. વાય? કેમ કે તમને ખબર પડશે કે ફ્યુચરમાં એ લોકો શું પોલિસી લઈને આવવાના છે, તો એના અકોર્ડિંગ તમે પણ છે એ તમારા બિઝનેસની પોલિસી છે એ બિલ્ડ કરશો. નેક્સ્ટ છે સોશિયલ મીડિયા. આપણે છે સોશિયલ મીડિયા ઉપર અત્યારે ખબર જ છે કે બહુ અપડેટ જોતા જ હોય, કે લાઇકવાઇઝ કે FB છે, ઇન્સ્ટા છે, વોટ્સઅપ છે, ટ્વિટર છે, આ બધું સોશિયલ મીડિયા છે. તો આમાં પણ એવી ચેનલ્સ ચાલે છે, ન્યૂઝ ચેનલ્સ ચાલે છે અથવા તો બિઝનેસ ચેનલ્સ ચાલે છે, ઘણી બધી એવી ચેનલ ચાલે છે, ઓનલાઈન પેજીસ છે કે જ્યાંથી તમે બિઝનેસ માટે તમારું ગેઇન અથવા તો નોલેજ બેઝિક ગેઇન કરી શકશો. તો સોશિયલ મીડિયામાં પણ તમે એવા પેજ લાઈક કરો કે જે ડેઇલી છે એ તમને અપડેટ આપે છે કે કરંટ આપે છે, તો એવા ઘણા બધા પેજીસ છે, તો એ લાઈક કરો. ન્યૂઝ એપ, ઘણી બધી ન્યૂઝ એપ છે, લાઇકવાઇઝ કે BBC છે, પછી ઝી ન્યૂઝ છે, કે એવા ઘણા બધા બિઝનેસ એપ છે કે ન્યૂઝ એપ છે કે તમને બિઝનેસના અપડેટ આપે છે. ડેઇલી મોર્નિંગમાં ઓન્લી ફોર 5 મિનિટ્સ છે એ તમે ન્યૂઝ પાછળ છે તમારે ઇન્વેસ્ટ કરો. ડેઇલી 5 યા 10 મિનિટ્સની વાત કરું છું, તો પણ તમે 1 વીક અથવા તો આફ્ટર મંથ જોજો કે તમને ઘણું બધું બેઝિક નોલેજ છે એ ગેઇન થઈ જશે. આ એવું નથી કે તમે બિઝનેસ કરો તો જ તમને યુઝફુલ છે, ના, ડેઇલી લાઈફમાં પણ આ બધા ન્યૂઝ તમને બહુ જ છે હેલ્પફુલ થાય છે. તમે જોબ કરવાના છો જે પણ સેક્ટરમાં, ત્યાં પણ છે એ તમને બહુ જ યુઝફુલ થશે, કેમ કે ત્યાં પણ તમને કરંટ કેટલા છો, તમે અત્યારે શું થઈ રહ્યું છે, શું જાણો છો, એના અકોર્ડિંગ જ છે એ તમને સિલેક્ટ કરશે. લુક એટ ધ કંપની વેબસાઇટ. બેસ્ટ એક્ઝામ્પલ કે આપણે કોઈ પણ જગ્યાએ આપણે ટ્રેનિંગ લેતા અથવા તો તમે કોઈ પણ જગ્યાએ છે ઇન્ટરવ્યૂ દેવા જતા હોય, તો ફર્સ્ટ ઓફ ઓલ તમે શું કરશો, એક વાત કે કઈ કંપની છે, કઈ ટાઈપની છે, કયું સેક્ટર્સ છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ છે, એગ્રીકલ્ચર સેક્ટર્સ છે, સર્વિસ સેક્ટર્સ છે, એ વર્ક શું કરે છે, ફ્યુચરમાં શું કરવાની છે. તો આ બધી વસ્તુ તમને કેવી રીતના ખબર પડશે, વેબસાઇટ ઉપરથી. કેમ કે આજે ઘણી વખત છે એ તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ તો કંપની પૂછતી હોય કે અમારા મિશન શું છે, વિઝન શું છે, કે તમને એવું લાગે છે, કે ઘણીવાર એવું પણ પૂછે કે કંપનીમાં ક્રાઇસિસ ચાલતા હોય અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ્સ ચાલતા હોય, તો અકોર્ડિંગ ટુ સોલ્યુશન્સ માંગે કે તમે જો આ જગ્યાએ હોય તો તમે કઈ ટાઈપના સોલ્યુશન આપી શકો. તો તમે ત્યારે જ આપી શકશો, એક તો ફર્સ્ટ ઓફ ઓલ કે તમને કંપનીનું થ્રુ આઉટ નોલેજ હોય કે કંપની શું કરે છે, કઈ પ્રોડક્ટ છે, કઈ ટાઈપની સર્વિસ છે, એના કસ્ટમર કોણ છે, તો એ બધી વસ્તુ છે એ તમારે જોવી પડશે. તો એ કોના દ્વારા જાણવા મળશે, કે વેબસાઇટ દ્વારા. ન્યૂઝમાં તમને જાણવા મળશે, પણ ન્યૂઝમાં તો શું હશે કે એનું બેઝિક વસ્તુ જાણવા મળશે, પણ વેબસાઇટ જો એની આખી સ્ટડી કરશો તો તમને બધી વસ્તુ જાણવા મળશે. નેક્સ્ટ છે SWOT એનાલિસિસ. SWOT એનાલિસિસ એટલે કે સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ ધ થ્રેટ્સ.
આ એનાલિસિસ એટલે કે લાઇકવાઇઝ કે તમને કોઈ પણ કંપનીની સ્ટ્રેન્થ શું છે, એની વીકનેસ શું છે, ફ્યુચર્સમાં ઓપોર્ચ્યુનિટી શું છે અને એના થ્રેટ્સ એટલે કે એવી કઈ વસ્તુ છે કે જે એ કરવાથી બીવે છે અથવા તો એને કોમ્પિટિટર્સની બીક છે. થ્રેટ્સ છે એ કંપની માટે ઘણા બધા હોઈ શકે. તો તમે જ્યારે પણ કોઈ પણ કંપનીમાં જાઓ અથવા તો કોઈ પણ જોબ માટે જાઓ અથવા તો તમારે કોઈ પણ બિઝનેસ છે ઓપન કરવો છે તો એના માટે તમારા કોમ્પિટિટર કંપની છે એનું તમારે સ્વોટ એનાલિસિસ કરવું પડશે. એટલે આ જે પોઈન્ટ છે કે હા કે તમારે છે એ ફર્સ્ટ ઓફ ઓલ કે હજી સ્ટાર્ટ ના કર્યું હોય તો ડેઇલી, કેમ કે અત્યારે તમારી પાસે લોટ્સ ઓફ ટાઈમ છે, તમારા ઇન્ટરેસ્ટેડ સબ્જેક્ટ ઉપર છે એ રીડ કરો. હું તમને એમ નથી કહેતી કે આ જ ફર્ધર કોઈ એપ છે એ તમે રીડ કરો, ના, તમારો જે ઇન્ટરેસ્ટ છે એના માટે 5 to 10 minutes છે એ તમે ડેઇલી રીડ કરો. ન્યૂઝ, બિઝનેસ ન્યૂઝ રીડ કરવાનું કહું છું. હવે નેક્સ્ટ છે વે ટુ ઇમ્પ્રૂવ કોમર્શિયલ્સ અવેરનેસ. હવે આ તો બધું જોયું કે હાવ ને વોટ, કે તમને બેઝિક આઈડિયા આવી ગયો કે શું કરવું પડશે, પણ આ સ્ટાર્ટ ક્યાંથી કરશો? કેમ કે આ ન્યૂ ટોપિક છે, તમે અવેર તો હતા, તમે ન્યૂઝ પેપર તો વાંચતા, પણ તમને અત્યાર સુધી એ નહોતી ખબર કે મારે શું વાંચવું, કેવી રીતના સ્ટાર્ટ કરવું અને મારો ઇન્ટરેસ્ટ શું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમે એ ડિસાઇડ કરો કે મારો ઇન્ટરેસ્ટ છે કઈ ઇન્ડસ્ટ્રીમાં છે, એ ફર્સ્ટ ઓફ ઓલ ડિસાઇડ કરી લેશો, પછી છે એ તમે કોમર્શિયલ્સ અવેરનેસ માટે રેડી છો. એમાં ફર્સ્ટ છે નો ધ વોકેબ્યુલરી. ફર્સ્ટ વન છે કે જ્યારે તમે ન્યૂઝ રીડ કરશો તો તમને ખબર છે કે ઇંગ્લિશ, કે આજે આપણે આ પ્લેટફોર્મ ઉપર બીજા ઇંગ્લિશના ક્લાસ પણ ચાલે છે એ પણ તમે અટેન્ડ કરતા હશો, તો એમાં તમને બેઝિક ઇંગ્લિશ શીખવાડે છે. તો આજે તમે બિઝનેસ પેપર યુઝ કરશો તો એમાં એટલું સિમ્પલ ઇંગ્લિશ ના નહીં હોય કે જે તમને ઇઝીલી સમજાઈ જશે, તો એમાં એવા વર્ડ્સ હશે 4 to 5 કે જે તમને નહીં સમજાય. તો એના માટે તમે શું કરશો, ગૂગલ કરશો અથવા તો કોઈ પણ ડિક્શનરીમાં એનો મિનિંગ જોશો. તો શું થશે કે તમારું વોકેબ વધશે ઇંગ્લિશનું, તો એ તો ફર્સ્ટ ઓફ ઓલ બેસ્ટ બેનિફિટ થશે. આ વોકેબ વધશે તો એનાથી એક બેનિફિટ નથી કે તમને રીડિંગ ઇઝીલી થઈ શકશો, બટ કે જ્યારે તમને કોઈ પણ પર્સન સાથે કોમ્યુનિકેશન્સ કરવાનું છે તો એમાં પણ જો તમે એવા વર્ડ્સ યુઝ કરશો બિઝનેસ વર્ડ્સ, તો તમારી રેપ્યુટેશન્સ અથવા તો તમારી ક્રેડિટ છે અથવા તો તમારી પર્સનાલિટી છે એ બહુ સારી એવી ગેઇન કરી શકશો કોઈ પણ બિઝનેસ પર્સન સાથે. એટલે કે અને જો તમે બિઝનેસ રીડ ન્યૂઝ કરો છો અને કોઈ નવા વર્ડ્સ નથી આવતા તો ડેઈલીના ઓનલી 5 words કે એવા 5 words લ્યો કે જે ન્યૂ થિંગ્સ છે કે જે જીવન જરૂરિયાત અથવા તો બિઝનેસમાં બેઝિક લેવલ ઉપર યુઝ થાય છે, તો એવા 5 words છે એ નોટ ડાઉન કરો અને એનો મિનિંગ સમજો અને તમે એના સેન્ટેન્સ બનાવો. એનાથી તમારું વોકેબ પણ સુધરશે, ઇંગ્લિશ પણ સુધરશે અને તમારી કોમ્યુનિકેશન સ્કિલ પણ ફ્યુચર્સમાં સારી થશે. તો એક વોકેબથી તમારે ઘણું બધું છે એ સારું થઈ શકે છે. એટલે તમે વોકેબ અથવા તો ન્યૂઝ રીડ કરવાનું રાખો, એનાથી વોકેબ તમારું વધશે. નેક્સ્ટ છે સ્ટે કરંટ. આપણે આગળ પણ જોયું કે આપણે કરંટ રહેવું પડશે, કેમ કે નોલેજ ગેઇન નહીં કરી અથવા તો કરંટ નહીં રહી તો આપણે આપણી જોબમાં પણ સારું એવું પરફોર્મ નહીં કરી શકી અને બિઝનેસમાં તો નહીં જ કરી શકી. પુટ ઇટ ઇન ધ કોન્ટેક્સ્ટ. હવે ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય અથવા તો પર્સન્સ એવા હોય કે મેડમ અમને આટલું બધું રીડ કરવું ના ગમે, તો એના માટે બેસ્ટ છે આ કે કોન્ટેસ્ટ ઇટ્સ મીન્સ કે કોઈ સેમિનાર થાય છે ઓનલાઈન અથવા તો કોઈ ડિબેટ કોમ્પિટિશન્સ થાય છે તો એમાં તમે ટેક પાર્ટ લો. હવે કેવી કે લાઇકવાઇઝ કે અત્યારે ક્રાઇસિસ ચાલે છે તો કોઈ પણ એવી ડિબેટ થાય છે અથવા તો કોઈ પણ ગ્રુપ એવું ડિસ્કશન્સ થાય છે કે આ પેનિક પીરિયડમાં જે ડિક્રીઝ છે અથવા તો કોઈ ડિક્લાઇન બિઝનેસ છે તો એને કેવી રીતના છે એ ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ક્રીઝ અથવા તો એને કેવી રીતના સારી રીતના રન કરી શકશું. તો અત્યારે આ ક્રાઇસિસ પીરિયડમાં છે એ ડિસિઝન્સ લેવાના છે, તો એવી કોઈ પણ ડિબેટ થાય છે તો એમાં તમે ટેક પાર્ટ લો. એટલે શું થશે કે તમારું કોમ્યુનિકેશન સ્કિલ વધશે, તમે બીજા સાથે છે એ વાતો કરશો તો તમારું નોલેજ ગેઇન થશે, કેમ કે આજે છે એમાં ડિફરન્ટ ટાઈપ્સના અથવા તો ડિફરન્ટ ફિલ્ડના પર્સન હશે, બરાબર. તો આજે મારી પાસે નોલેજ છે એ હું આપીશ અને બીજા લોકો પાસે જે નોલેજ છે એ શેર કરશે, તો એનાથી શું થશે કે બહુ સારું એવું છે. એક બેસ્ટ મેં 2-3 દિવસ પહેલાં જોયું હતું ઝી ન્યૂઝમાં, ડીએનએ કરીને શો આવે છે, એમાં કીધું હતું કે લાઇકવાઇઝ કે અત્યારે છે એ આપણે બહુ સારા એવા સ્ટેજ ઉપર છીએ કે આપણે બધા પાસે નેટ તો હોય જ છે, આપણે એવું માની છીએ, બટ રિયલમાં સર્વે દ્વારા એવું જાણવા મળ્યું છે કે ઇન્ડિયામાં ઓન્લી 8% લોકો જ એવા છે કે જેની પાસે નેટ છે અને એને જેને ડિજિટલ યુઝ કરતા હોય છે.
તો યુ આર ધ બ્લેસ કે તમને તો છે એ ડિજિટલ યુઝ કરતા આવડે છે. તો આ ઘણા બધા કોન્ટેસ્ટ થાય છે કે જેમાં તમે તમારા ડિસ્કશન્સ દ્વારા ઘણું બધું નોલેજ છે એ ગેઇન કરી શકો છો. તો લાઇકવાઇઝ કે અત્યારે છે ઓનલાઈન બિઝનેસ છે, તો અત્યાર સુધી ડિલિવરી છે એ સ્ટોપ હતી, બટ બીજી કન્ટ્રીમાં છે એ લોકોએ શું કર્યું કે પોતાને લાઇકવાઇઝ કે ડિલિવરી છે કોઈ પર્સન્સ થ્રુ નહીં પણ ડ્રોન થ્રુ કરે છે, તો બેસ્ટ છે. તો એને પણ છે એ કેવી રીતના કે સ્ટે કરન કે આજે છે એ કોઈ પર્સન્સને છે બે દિવસમાં ડિલિવરી જોઈએ છે. હું ફેશન્સ કોઈ પણ વસ્તુની વાત નથી કરતી, પણ આજે કોઈ મેડિકલ ઇમરજન્સી છે કે કોઈ પર્સન્સ છે કે એને મેડિસિન્સ ટાઈમ ટુ ટાઈમ લેવાની છે, તો એવી જે ડિલિવરી છે તો એને ટાઈમ ટુ ટાઈમ કરવું પડે. તો એ લોકો કેવી રીતના કરે છે, ડ્રોન દ્વારા છે એ કોઈ પણ મેડિસિન્સની છે એ ડિલિવરી કરે છે. તો એ બેસ્ટ વસ્તુ છે. અત્યારે અન્ડરસ્ટેન્ડ ધ બિઝનેસ, કે ફર્સ્ટ ઓફ ઓલ તમે તમારા બિઝનેસને છે એ અન્ડરસ્ટેન્ડ કરવો પડશે, બેઝિક લેવલથી અન્ડરસ્ટેન્ડ. કે કોઈ કોઈ પણ સ્ટાર્ટ છે, યુ કેન નોટ બી ધ એક્સપર્ટ ઓવર નાઇટ, ઇટ્સ ટેક ટાઈમ. એટલે કે તમે કોઈ પણ એક્સપર્ટ છે કે કોઈ પણ એક્સપર્ટ પર્સન છે એને પૂછજો કે કોઈ રાતોરાત છે એક્સપર્ટ નથી બની જતો. એના માટે છે એ તમારે લોંગ વે અથવા તો લોંગ પાથ ઉપરથી છે એ તમારે પસાર થવું પડશે. તો એના માટે બેસ્ટ થિંગ એ જ છે કે તમે આજથી અથવા તો અત્યારથી ને સ્ટાર્ટ કરો, કે તમે કોઈ પણ એવા બિઝનેસને સ્ટડી કરો, બેઝિક નોલેજ ગેઇન કરો. ડુ ઇટ યોર સેલ્ફ, બેસ્ટ વસ્તુ છે કે આ વસ્તુ છે એ તમે કોઈની હેલ્પ લીધા વિના પોતે જ છે એ જાતે નોલેજ ગેઇન કરો. કે આજે છે એ મને કોઈ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે તો હું પોતે જ છે એ કઈ સાઇટ છે, ક્યાં એપ છે, ગૂગલ્સમાં જઈશ. કેમ કે આજે તો સિમ્પલ વે છે કે તમે ગૂગલ્સમાં એક સર્ચ આપશો એટલે તમને નંબર્સ ઓફ એપ છે એ દેખાડશે કે કઈ કઈ બિઝનેસ એપ છે, કેવા સિમ્પલ ટાઈપના છે એ વોક એપ છે એ તમે શીખી શકશો, એવી ઘણી બધી એપ છે. તો એ તમારા ઉપર છે કે યોર સેલ્ફ, એટલે કે તમે છે એ કેટલું સિમ્પલ વેમાં અથવા તો કોઈની હેલ્પ લીધા વિના તમે તમારી જાતે જ કરી શકશો. અને આ મારો ખુદનો એક્સપિરિયન્સ છે કે જ્યારે તમે કોઈની હેલ્પ લ્યો ત્યારે તમે શીખો જ છો, પણ તમે પોતે જાતે જ છે એ વસ્તુમાં છે કે લાઇકવાઇઝ આ વસ્તુ નથી આવડતી પણ મારે કરવી જ છે અને ગમે એ રીતના કરીશ જ, તો તમે એ કરી જ શકશો. અન્ડરસ્ટેન્ડ પબ્લિક રિલેશન્સ, બેસ્ટ વે. કેમ કે આજે તમે કોઈ પણ ફિલ્ડમાં જવાના છો, કેમ કે આજે કોઈ પણ બિઝનેસ છે માર્કેટિંગ ફિલ્ડ છે અથવા તો કોઈ પણ બિઝનેસ છે પબ્લિક રિલેશન્સ વિના ચાલતા નથી. આના માટે હું કેસ સ્ટડી એક છે હું શેર કરીશ તમારો. અહીંયા એક સ્ટારબક કરીને કોફીની કંપની છે, યુ ઓલ નો કે વર્લ્ડ વાઇડ બહુ ફેમસ છે. એ સ્ટાર્ટ થઈ હતી 1971 ઇન યુકે, અને એ સ્ટાર્ટ કરી હતી 3 પર્સન્સે પાર્ટનરશીપમાં. એક એમાં હતા એક ઇંગ્લિશ ટીચર્સ, એક હિસ્ટ્રી ટીચર્સ અને એક રાઇટર. એનો મેઇન એમ શું હતો કે ફર્સ્ટ ઓફ ઓલ કે પર્સન્સને અથવા તો એના ફ્યુચર્સ કસ્ટમર પોટેન્શિયલ કસ્ટમર્સને ક્વોલિટીવાળી કોફી આપવી, એનો મેઇન એમ આ હતો. અને બહુ સિમ્પલ હતો, પણ એને સ્ટાર્ટ કર્યું ત્યારે એનો આઈડિયા નહોતો કે એનો બિઝનેસ છે આટલો સારો ગેઇન કરશે. અને આજે આખા વર્લ્ડમાં અરાઉન્ડ 28,000 સ્ટોર છે એના. હવે બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો એ પણ એવું નહીં હોય કે ડાયરેક્ટ છે ને એટલી બધી છે લાઇકવાઇઝ કે પ્રોફિટ થવા માંડ્યો છે અથવા તો એટલા બધા છે એ પબ્લિક પ્લેસ ઉપર છે અથવા તો આટલી બધી ફ્રેન્ચાઇઝી એને ડાયરેક્ટ આપી દીધી હશે. ના, એને પણ ઘણા પ્રોબ્લેમ્સ થયા. એને ફર્સ્ટ ઓફ ઓલ એડવર્ટાઇઝિંગ માટે અથવા તો માર્કેટિંગ માટે બેસ્ટ વે ચૂઝ કર્યો સોશિયલ મીડિયા, બિકોઝ કે આપણે ખબર છે કે એના કસ્ટમર્સ કોણ હશે, કે લાઇકવાઇઝ કે સ્ટુડન્ટ છે અથવા તો યંગસ્ટર છે, બિઝનેસ પર્સન છે, કે એવા છે એના કસ્ટમર્સ. તો આ બધા કસ્ટમર્સ એવા છે કે સોશિયલ મીડિયા ઉપર છે એ સફરિંગ વધારે કરતા હશે. તો એને છે એ સોશિયલ મીડિયા ઉપર છે એને એડવર્ટાઇઝ કરવાનું સ્ટાર્ટ કર્યું અને એને બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો. બટ એક પ્રોબ્લેમ્સ એવો થયો એને કે લાઇકવાઇઝ કે એ કોર્પોરેટ ટેક્સ છે એ પે આઉટ નહોતા કરતા, એવું જાણવા મળ્યું ન્યૂઝ દ્વારા એના કસ્ટમર્સને. તો આ શું થયું, એના માટે પ્રોબ્લેમ્સ થયો. હવે એના માટે સોલ્યુશન શું છે, તો એ કોમર્શિયલ્સ અવેરનેસ દ્વારા એનું સોલ્યુશન્સ લઈ આવે છે. એટલે હું તમને અહીંયા છે આ ડિસ્કસ કરું છું કે સોશિયલ મીડિયા ઉપર હવે આનો લાભ કોણે લીધો, કે એની કોઈ એની કોમ્પિટિટર કંપની હતી એને આનો લાભ લીધો અને આના બધા કસ્ટમર્સ છે ત્યાં મૂવ ઓન થઈ ગયા. હવે આ પીરિયડ એના માટે બહુ પેનિક હતો કે હવે એના કસ્ટમર્સને પાછા કેવી રીતના લઈ આવવા.
તો એના માટે બેસ્ટ વે ઈ જ હતો કે ઈ પાછા સોશિયલ મીડિયા થ્રુ જ પોતાના કસ્ટમર્સને પાછા લઈ આવે. તો એના માટે એને શું કર્યું, કોમર્શિયલ્સ અવેરનેસ, એટલે કે એને અવેરનેસ છે એ ફેલાવી, લો અથવા તો એના એના જે પે આઉટ કર્યા હતા કોર્પોરેટ ટેક્સ કે એના જે બિલિંગ છે એને સોશિયલ મીડિયા ઉપર છે એ પુટ કર્યા, એની ઇમેજ પુટ કરી. અને એવા ઘણા બધા છે એ લાઇકવાઇઝ કે ઇમેજ આપી કે એનાથી છે એ કોમર્શિયલ્સ અવેરનેસ છે એ એના પબ્લિક રિલેશન્સ અથવા તો એના કસ્ટમર્સ છે એ સેટિસ્ફાઈ થયા કે ના આ ટેક્સ છે એ ટાઈમ ટુ ટાઈમ ભરે છે, અથવા તો નહોતા ભરતા તો હવે ભરે છે. તો પાછા એના કસ્ટમર્સ છે એ સેટિસ્ફાઈ થયા અને ફર્ધર કોઈ કોઈ એના કોમ્પિટિટર કરતાં એનું સેલિંગ વધ્યું. તો આ પણ છે એ બેસ્ટ એક્ઝામ્પલ છે. હવે પબ્લિક રિલેશન્સ કે આજે છે તમારે કસ્ટમર્સને શું જોઈએ છે તો એ તમારે આપવું પડશે. તો બેસ્ટ થિંગ છે કે એ લોકો છે એ કોઈ કસ્ટમર્સના નેમવાળી કોફી છે એ છે એ આપે છે એના સ્ટોર ઉપર. આપણે રાજકોટમાં તો સ્ટોર નથી બટ આપણે ઇન્ડિયામાં અરાઉન્ડ 178 જેવા સ્ટોર છે સ્ટાર વનના. તો આવી જ રીતના છે એને કોમર્શિયલ્સ અવેરનેસ દ્વારા છે એ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કર્યા છે. તો આવી જ રીતના ઘણા બધા આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે લાઇકવાઇઝ કે અત્યારે બેસ્ટ એક્ઝામ્પલ આપું કે મેં થોડા દિવસ પહેલાં જ ન્યૂઝમાં જોયું હતું સુમૂલ ડેરી, કે તમે બધા અવેર છો કે સુમૂલ ડેરી છે એ બહુ સારી એવી અત્યારે રન કરે છે. તો એને અત્યારે એક લાઇકવાઇઝ કે એનું મિલ્ક છે એ અત્યારે એટલું બધું છે એ સેલ આઉટ નથી થતું, તો એને મિલ્કમાંથી ઇમ્યુનિટી પાવડર બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. હવે એ પાવડર છે યુઝ શું કરે છે કે લાઇકવાઇઝ કે તમારી ઇમ્યુનિટી વધારે છે અને આજે આપણે ખબર છે કે આપણે જે પેનિક સિચ્યુએશન્સમાં છે એ આપણે બધાને અવેર છીએ કે આપણે ખબર છે કે આ રોગ એવો છે કે COVID-19 કે એમાં તમારી ઇમ્યુનિટી વધારે હશે તો તમે એનાથી છે એ બચી શકશો. તો સુમૂલે કે જે આવા જે પેશન્ટ છે એને ફ્રીમાં ઇમ્યુનિટી પાવડર્સ દેવાનું સ્ટાર્ટ કર્યું. શું કામ એને, કેમ કે આજે એ લોકો લેશે બરોબર અને ફ્યુચર્સમાં છે એની ડિમાન્ડ થવાની જ છે. તો આ બેસ્ટ વે છે કે અત્યારે તમારા બિઝનેસમાં જે વસ્તુ અથવા તો અત્યારે તમારો ટાઈમ એવો છે કે તમે ન્યૂ છે એ કોઈ પણ વસ્તુ છે એ ડેવલપ કરો કે જેનાથી છે એ કસ્ટમર્સ છે એ તમારા લોયલ રહે. કે હવે છે એ લાઇકવાઇઝ કે હવે આપણે થોડાક પેનિક પીરિયડ સિચ્યુએશન્સમાંથી નીકળી છીએ તો ઘણા બધા એવા બિઝનેસ છે કે એ રન થવા માંડ્યા છે, પણ હવે તમારે એ વિચારવું પડશે કે અત્યારે કોઈ એવા બિઝનેસમાં છે કે જે સાવ ડિક્રીઝ ફેઝમાં ચાલે છે. મેં કીધું કે ટુરિસ્ટને એવા બિઝનેસ છે, તો એવા બિઝનેસને કોઈ ફર્ધર સ્કોપ ગોતવો પડશે કે હું શું કરું હવે, કે અથવા તો કોઈ બિઝનેસ છે એ તમે પણ ફર્ધર. બેસ્ટ એક્ઝામ્પલ આપું કે ITC તમે બધા છે એ જાણતા જ હશો, ITC કંપની તો એ જ્યારે ફર્સ્ટ ઓફ ઓલ એ મલ્ટીનેશનલ કંપની છે, પણ એ જ્યારે ઇન્ડિયામાં આવી ત્યારે ઓનલી ફોર ઈ તબાકોનું પ્રોડક્શન્સ કરતી હતી, બટ કોમર્શિયલ્સ અવેરનેસ દ્વારા એને એ જાણવા મળ્યું કે આમાં છે એ મારો ફ્યુચર્સમાં ઇન્ડિયામાં ગ્રોથ નથી. તો એને શું કર્યું કે એની પ્રોડક્ટ લાઇન છે વધારી દીધી. અત્યારે છે એ પેપર ઇન્ડસ્ટ્રી, ફૂડ ઇન્ડસ્ટ્રી અથવા તો ઘણા બધા એવા છે કે જેમાં છે એ રન કરે છે પોતાનો બિઝનેસ. તો હું એ જ કહેવા માંગુ છું કે અત્યારે તમારો બિઝનેસ અથવા તો કોઈ પણ તમારી ઇન્ટરેસ્ટની ફિલ્ડ એવી છે કે અત્યારે બહુ ડિક્રીઝ ફેઝમાં ચાલે છે, તો અત્યારે તમારી પાસે એવો બેસ્ટ ટાઈમ છે કે તમે ન્યૂ નોલેજ ગેઇન કરો, કે તમે નવું જાણો, કે તમે જે જાણો છો એ જ નહીં. શું કામ એને, કેમ કે આજે એવી સિચ્યુએશન્સ છે કે તમે એવું નહીં કરી શકો કે હું આ ફિલ્ડનો પર્સન છું તો હું આ જ વસ્તુ કરીશ. ના, કે આજે તમે કોઈ પણ જગ્યાએ જાશો તમારે કોઈ પણ જાતનું વર્ક કરવું પડશે, અને એમાં બેસ્ટ વસ્તુ છે કોમ્યુનિકેશન્સ પણ સારું હશે તો જ તમારું પબ્લિક રિલેશન્સ, નેટવર્કિંગ તો જ છે એ તમારું સારું બની શકશે. એટલે જ છે એ કોમર્શિયલ્સ અવેરનેસ દ્વારા છે એ તમે આ બધું કરી શકશો. લાસ્ટમાં હું એવું જ કહીશ કે આ બધાનો એમ એક જ છે કે અત્યારે તમારી પાસે સારો એવો ટાઈમ છે, તમે ઘરે છો, તો તમે ન્યૂઝ એપ અથવા તો ઘણી બધી તમને જે ગમે છે એવા ઇન્ટરેસ્ટ ફિલ્ડને પકડો અને એમાં છે એ તમારું નોલેજ ગેઇન કરો. અને તમે એક એઇમ રાખો કે લાઇકવાઇઝ કે 1 મંથ જશે તો મારી પાસે આનું બેઝિક નોલેજ તો આટલું તો હશે જ. શું કામ એને, કેમ કે આજે તમે પોતાની જાતને અપડેટ કરતા રહેશો તો ફ્યુચર્સમાં છે એ તમે કોઈ પણ બિઝનેસમાં જશો, કોઈ પણ લાઇનમાં જશો અથવા તો કોઈ પણ રિક્રુટ થવા અથવા તો કોઈ પણ કંપનીમાં જશો તમે સિલેક્ટ થઈ જશો. બીકોઝ કે યુ હેવ ધ નોલેજ, યુ હેવ ધ નો વોટ ઇઝ ધ ગોઈંગ ઇન ધ વર્લ્ડ. તો આના માટે છે એ તમારે અવેર રહેવું પડશે. તો આપણે છે એ જેમ
કે આપણે આપણા મોબાઈલને લેપટોપને અપડેટ રાખીએ છીએ એમ આપણે આપણી સેલ્ફને પણ અપડેટ રાખવી પડશે. કેમ કે અત્યારે એવી ઘણા બધા લોકો એવા છે કે ઘરે બેસીને લેઝી થઈ ગયા છે કે આ પેનિક પીરિયડમાં. ના, પણ પેનિક થવાની જરૂર નથી, લેઝી ના બનો. અને આવી રીતના છે એ કરંટ રહ્યો, તમારા ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે એ રીડ કરો. ઓકે, તો આવી જ રીતના તમે તમારો છે એ તમારો ટાઈમ યુટિલાઇઝ કરો. અને આવી જ રીતના ડેઈલી છે એ આ પ્લેટફોર્મ ઉપર છે એ ન્યૂ ટોપિક ઉપર છે એ તમને નોલેજ મળે છે, તો એ ગેઇન કરો. તો આવી જ રીતના છે એ તમે તમારા સેલ્ફને અપડેટ રાખો. બી અ બેસ્ટ વર્ઝન્સ ઓફ યોર સેલ્ફ બાય ધ કોમર્શિયલ્સ અવેરનેસ. થેન્ક યુ.